આગળ વાત કરીએ તો ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બન્યા પછી ભારતીબેન શિયાળ પહેલીવાર કમલમ પર આવવાના છે, ત્યારે ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બન્યા બાદ પહેલીવાર કમલમ આવવાના છે, ત્યારે પ્રદેશ અધ્યક્ષ અને હોદ્દેદારોની પણ તેઓ મુલાકાત કરશે, તો ભારતીબેન શિયાળનું કાર્યકરો સન્માન પણ કરશે. તો જે રીતે પહેલીવાર ભારતીબેન શિયાળ જે રીતે ઉપાધ્યક્ષ બન્યા અને ત્યાર પછી કમલમ પર અત્યારે તેઓ આવ્યા અને તેઓનું સન્માન પણ કાર્યકરો દ્વારા કરવામાં આવશે. તો ભારતીબેન શિયાળ પહેલી વાર કમલમમાં, આ ઉપરાંત જે રીતે તેઓનો કાર્યકાળ રહ્યો છે અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બન્યા છે અને તેઓ કમલમ પર અત્યારે પહોંચ્યા છે અને કમલમ ખાતે જે રીતે કાર્યકર્તાઓ દ્વારા તેઓનું સન્માન કરવામાં આવશે, જે રીતે અત્યારે તેઓની કમલમ ખાતે ઉપસ્થિતિ જોવા મળી રહી છે. તો પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ પણ ત્યાં અત્યારે કમલમમાં હાજર જોવા મળી રહ્યા છે. આ તમામ નેતાઓની વચ્ચે જે રીતે તેઓ અત્યારે કમલમ ખાતે પહોંચ્યા અને સીઆર પાટીલ દ્વારા તેઓનું સન્માન કરવામાં આવી રહ્યું છે, જે રીતે આપ કમલમથી સીધા જ દ્રશ્યો જોઈ શકો છો. તો ભારતીબેન શિયાળ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બન્યા ત્યાર પછી કમલમ ખાતે તેઓની અત્યારે હાજરી અને જે રીતે અત્યારે નેતાઓ તેઓનું સન્માન ચૂંટણી છે અને ભારતીબેન શિયાળ ઉપાધ્યક્ષ બન્યા પછી પ્રથમવાર કમલમ ખાતે આવ્યા છે. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો કમલમ ખાતે કાર્યકર્તાઓ સાથે વાત કરશે અને એ લોકોનું પ્રોત્સાહન પણ વધારવામાં આવશે. કહી શકાય કે ચોક્કસ કે આગામી દિવસે ચૂંટણી લઈને આવી છે તેને પ્રચાર લઈને ઉપાધ્યક્ષ સાથે ખાસ વાતચીત કરવામાં આવશે. સીઆર પાટીલ જોડે પ્રથમ વખત મુલાકાત કરી રહ્યા છે. ચોક્કસ કહી શકાય કે આગામી દિવસમાં જે ચૂંટણી આવેલી છે તેના સંદર્ભે લઈને ઉપાધ્યક્ષની મુલાકાત એ ખૂબ જ ગંભીર કહી શકાય. કેમેરામેન કુણાલ કનોડિયા નેતાઓ દ્વારા જે રીતે સન્માન કરવામાં આવ્યું, ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ દ્વારા તેઓનું સન્માન કરવામાં આવ્યું. કોંગ્રેસમાંથી ફરી એકવાર લોકો ભાજપમાં જોડી રહ્યા છે, એમની સાથે સીધી વાત કરીશું. શું નામ છે આપનું, ક્યાંથી આવો? મારું નામ છે અરવિંદભાઈ સુખાભાઈ બારિયા અને હું લુણાવાડા તાલુકા મહીસાગર જિલ્લામાંથી આવું છું. કેટલા લોકો આશરે આજે જોડાઈ રહ્યા છો ભાજપમાં, કેટલા લોકો કાર્યકર્તા છો? મારી સાથે મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના મારી સાથે સામાજિક સંગઠનના ઓછામાં ઓછા 1000થી વધારે કાર્યકર્તાઓ આજે ભારતીય જનતા પાર્ટીની માન્ય રૂપાણી સાહેબ, માન્ય મોદી સાહેબ જે વિકાસના કામો કરી રહ્યા છે અને એસસી એસટી ઓબીસી માઇનોરિટી અને તમામ પ્રકારની જાહેર જનતાને સાથે રહીને એમના વિકાસના કાર્યો પર જે ધ્યાન દઈ રહ્યા છે જોતા આજે અમે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ રહ્યા છીએ. વિધાનસભા વખતે કેમને અત્યારે પેટા ચૂંટણી વખતે જોડાવાનું મુખ્ય કોઈ કારણ કરું ના, એટલે અમારો તો કોઈ એવો ઇસ્યુ જ નથી. અમે પહેલાં પણ ભાજપ સાથે હતા, હાલ પણ ભાજપ સાથે છીએ. અમે બીજી કોઈ પાર્ટી સાથે ક્યારેય પણ જોડાયેલ નથી અને અમારું કોઈ પણ સભ્યપદ પણ કોઈ બીજી પાર્ટીમાં નથી. એટલે કેટલા લોકો જોડાઈ રહ્યા છો આજે ભાજપમાં? આશરે 1000ની આસપાસના લોકો અમે જોડાઈ રહ્યા છીએ ભારતીય જનતા પાર્ટી સાથે. ચોક્કસથી મહીસાગર જિલ્લામાંથી લગભગ 1000 લોકો કોંગ્રેસના ભાજપમાં જોડાઈ રહ્યા છે, પરંતુ મહત્ત્વની વાત એ કહી શકાય કે એક બધું પ્રમુખે નિવેદન કર્યા છે કે કોંગ્રેસના દરવાજા આપણે સમગ્ર દરવાજા બંધ કરીએ છીએ, ત્યારે પેટા ચૂંટણી વખતે હંમેશા ચૂંટણી વખતે આવા ભાંગતોડની જે નીતિઓ છે એ હવે કેટલી સફળ જાય છે? કેમેરામેન કુણાલ કનોડિયા સાથે મિતિ રાઠોડ, નિર્માણ ન્યૂઝ, કમલમ. તો કમલમ ખાતે જે રીતે ભારતીબેન શિયાળ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બન્યા ત્યાર પછી પ્રથમવાર આવ્યા અને પ્રદેશ અધ્યક્ષ અને હોદ્દેદારોની પણ આગળ તેઓ મુલાકાત કરશે.